અત્યારે ઉપસ્થિત નાથીબેન લીલાભાઈ ટીંબા અને રામભાઈ શાસ્ત્રી વિદ્યાલય ખેડ બગસરા તરફથી હું હાર્દિક સ્વાગત કરું છું. રામ રામ સીતારામ બધાને. તો આપણે જે આગળના વિડીયોમાં વાત કરી કે જે હું જ્યાં ભણતી ત્યાં સ્કૂલે જવાનું હે અને હું જ્યાં કુવે પાણી ભરવા જતી હતી થોડીક જૂની યાદો જોડાઈ ગયેલ હે. તો આપણે એનો આપણે વિડીયો શૂટ કરવાનો હે આજે મસ્ત. અને જે બાપાનું ખેતર છે કે મેં ત્રણ પટ્ટીમાં 3 કિલોમીટર અહીંથી થાય તો આપણે ન્યા પજાવવાનું હે. મસ્ત આપણે ખેડનો નજારો આપણે જોશું આજે. અને આજે નાથીનું ગામ ખેડી નાખવાનું. ખેડી નાખવાનું, આમ તો અમે ખેડીએ જ છીએ. આજે આખે આખું ખેડી નાખવું હે, 3 કિલોમીટર સુધી જવાનું હે. આપણે નાથી ની જૂની યાદો જોડાઈ ગયેલી હે તો 100% એની વિઝિટ આપણે કરવી જોઈએ. અને નાથી કઈ રીતે ભણતી, કેવા ન્યા તોફાન કરતી, નિશાળમાં તોફાન કરતી, હું ક્યાં પાણી ભરવા જતી, તો મુલાકાત તો કરી. ચાલો તો હવે માની મુલાકાત કરાવીએ. કાલ આપણે ભેગા નથી, બાપા તો અત્યારમાં નીકળી ગયા ખેતરે, ભાઈ ને ભાભી ને બધા આપણે ધાણા નેદવા. હા, એ બધા ખેતરમાં હે ને, માં એકલા ઘરે છે. હા, કાલ તો આપણે શું કહેવાય કે લગ્ન માં ગયા હતા, તી બધા આવક જાવક માં હતા એટલે માની મુલાકાત નથી થઈ. રાજીભાઈ ચા બનાવે, ચા પી નિશાળ નો ટાઈમ છે 11:30 વાગ્યા નો. અને મંડેર થી ઘણી કોમેન્ટો આવે અને ફોન આવે કે તમે તમારા ગામનો વિડીયો બનાવો. પણ હવે ક્યારેક આપણે જ્યાં સ્પેશિયલી કે એ બાજુ નીકળશું ને તો આપણે 100% જશું. અને બીજી એક વાત કે હું બહુ નાનો હતો ત્યાંથી અમે મંડેરમાંથી નીકળી ગયા એટલે મારી એટલી બધી કોઈ ખાસ યાદો જોડાઈ ગયેલી ને. આશરે કેટલો 5, 6, 7 વર્ષ નો હતો ને ત્યાંથી જ અમે મંડેરમાંથી નીકળી ગયા એટલે મને તો કે સાંભળતું જ નથી એમ કહેતો હાલે મંડેરનું. મને ખાલી થોડું ઘણું અમારા મકાન ઈપા અત્યારે તો મકાન નહીં ને, પછી થોડા ઘણા મકાન ને બધી બધું યાદ છે. એટલે પછી એવા માટે હા અમારા દેવ છે અને કુટુંબ હે તો આપણે ક્યારેક પણ મુલાકાત કરશું. ને અમારા દેવ કે સતીમાં હે, દેવ બાપા હે, પૂરા પૂરા હે. હા ને, જો ના નીકળવાનું થાય તો સ્પેશિયલી ક્યારે મુલાકાત કરશું. સર્વસ્ય ભારત તસ્મસર્વાણિ ભૂતાનિ નોત્વમ સોચિતુ મહર્ષિ. હે ભારત, આત્મા નિત્ય છે, અવિનાશી છે, આથી તારે કોઈને મૃત્યુ પામવા પર શોક કરવાની જરૂરત નથી. લૂલા લંગડાને આંધરાને ગરીબ સે માને બાપ, તન મન ધન થી સેવા કરજો માં બાપ સે ભગવાન. ઘરમાં ગંગા, ઘરમાં જમના, ઘરમાં તીરથ ધામ, તન મન ધન થી સેવા કરજો માં બાપ સે ભગવાન. લૂલા લંગડા આંધરા ને ગરીબ સે માને બાપ, તન મન ધન થી સેવા કરજો માં બાપ સે ભગવાન. ઘરમાં સત્તાધાર, ઘરમાં પરબ, ઘરમાં તીરથ ધામ, તન મન ધન થી સેવા કરજો માં બાપ સે ભગવાન. જો દુનિયામાં કઈ છોડવાનું હોય તો પોતાને ઊંચા અને બીજાને નીચા દેખાવાનું છોડી દો. મદદ ખૂબ મોંઘી વસ્તુ છે, દરેક પાસે તેની અપેક્ષા ન રાખો, કારણ કે ખૂબ ઓછા લોકોનું દિલ ધનવાન હોય છે. સંબંધો તો ઘણા છે જીવનમાં, પણ કિંમત સંબંધની નથી, તેના ઉપર મૂકેલા વિશ્વાસની છે. સંઘર્ષ જેટલું કઠિન હશે સાહેબ, સફળતા તેટલી જ મોટી અને શાનદાર હશે. કોઈ પણ પરફેક્ટ નથી હોતું સાહેબ, એટલે જ તો પેન્સિલ સાથે રબર પણ લેવું જ પડે છે. ખોટા પાસવર્ડથી તો મોબાઈલનો લોક પણ ના ખુલતો હોય તો ખોટા કર્મથી સ્વર્ગના દરવાજા ક્યાંથી ખુલશે. જ્યાં પણ જાય ત્યાં જ મંત્ર બની જાય. સારા કર્મ કરવાથી કઈ મળે કે ના મળે પણ
રાત્રિની ઊંઘ તો સારી જ મળે છે સાહેબ, મોકા કપડા તો માત્ર આપણા શરીરને જ ઢાંકે છે અને આપણા ખરાબ વિચારોને નહીં, એટલા માટે આપણા વિચારો હંમેશા સારા જ હોવા જોઈએ, કારણ કે આપણા વિચારો જ આપણા કર્મ છે, સારા કર્મ કરવાથી એનો સરવાળો તો થાય જ છે, પણ જો કોઈના આશીર્વાદ મળે તો એનો ગુણાકાર થાય છે, જેને દુનિયા નસીબ છે ઓળખે છે. ખૂબ સરસ બધાની રજૂઆત, સારી એવી રજૂઆત કરી બદલ ધન્યવાદ બધા વિદ્યાર્થીઓને, અને સારું સારું લેતા આવો અને પીરસતા રહો, બધા વિદ્યાર્થીઓ એમાંથી લાભ લે અને કંઈક બધાને એમાંથી પ્રેરણાદાયક પ્રસંગ હોય કે પછી ધૂન હોય કે ભજન હોય કે પછી કોઈ વાર્તા હોય એમાંથી ઘણો બધો લાભ મળે અને એ પ્રમાણે કંઈક જીવન પંથે રસ્તો આપણે કંડારતા રહીએ. અત્યારે ઉપસ્થિત નાથીબેન લીલાભાઈ ટીંબા અને રામભાઈ શાસ્ત્રી વિદ્યાલય કેડ બગસરા તરફથી હું હાર્દિક સ્વાગત કરું છું. કેમ કે અત્યારે યુટ્યુબર તરીકે કામ કરે છે અને તમે બધા વિદ્યાર્થીઓ આ લોકો જોતા હશો, ખાસ બધા વિદ્યાર્થીઓ એને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, બરોબર. અને શાસ્ત્રી વિદ્યાલય તરફથી હું એનું હાર્દિક અભિનંદન પાઠવું છું. ખૂબ આભાર, ખૂબ આગળ વધો. એટલે ઘણા બધા વિદ્યાર્થી આવી રીતનો પ્રયત્ન કરતા હોય પછી આજ વિચારે મેલે દે છે, મેલતા નહીં કોઈ, સારું રાખજો. હા, જે કાલે મને એને સબસ્ક્રાઇબ કરી દીધું, આપણે અત્યારે ચાલુ વિદ્યાર્થી છે, કેવું સરસ ગાય છે, કાલે રામદેવ નું ભજન આપણી બેન, એને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ. એટલે ભાઈઓ માંથી કોઈ કઈ અભિપ્રાય આપવો હોય તો ઉભા થઈ શકે. જો મને તો નાતીબેન ને ઘેરે પણ હું ગયો તો મારો ત્યાં વિડીયો ઉતાર્યો અને ખૂબ સારું છે બેન, રામભાઈ ખૂબ આગળ વધે એવી આપણે એને શુભેચ્છા પાઠવીએ, એની ચેનલ સબસ્ક્રાઇબ કરીએ, લાઈક કરીએ, શેર કરીએ અને એને પ્રોત્સાહન આપીએ તો એ ખૂબ આગળ વધી શકે અને આપણે એને જીવનમાં ખૂબ આગળ વધે એવી ભગવાનને હું આપણા બધા વતી ખૂબ પ્રાર્થના કરું છું. નમસ્કાર. પરવી પર આમાં તમે મહેનત કરો તો સફળતા 100% મળે, પણ થોડોક ટાઈમ લાગે, 2-5 મહિના તમે યુટ્યુબને દેવા પડે, આંખો વીંચીને કામ કરવું પડે અને સાવ યુટ્યુબ ઉપર ડિપેન્ડ નહીં રહેવાનું કે ઘરનાને કેવું નહીં કરવાનું કે હાલો ભાઈ આપણે યુટ્યુબ જ કરવું, ભણવું નથી કે કંઈ કામ નથી કરવું, નહીં. પહેલાં સક્સેસ થાવ પછી જ બધું, પછી જ યુટ્યુબને ફોકસ દેવાનો, પહેલાં યુટ્યુબને મગજમાં નહીં રાખવાનું, પહેલાં ભણી ગણી આગળ વધો. ભલે અત્યારે તમે યુટ્યુબમાં કામ કરતા હોય પણ હાવ યુટ્યુબ ઉપર ડિપેન્ડ નહીં રહેવાનું કે ભાઈ ધંધો, ઘણા એવા કિસ્સા હે સાહેબ કે બધો કામ ધંધો મૂકીને કે આપણે તો બસ યુટ્યુબ જ કરવું, બસ બીજું કંઈ નથી કરવું, તો નહીં કોઈ દી નહીં. યુટ્યુબમાં સક્સેસ 100 માંથી 5 જણા થઈ શકે અને એ કડવું સત્ય હે. યુટ્યુબમાં આ તમે ટાઈમ દો, 2-5 કલાક તમારી પાસે ટાઈમ હોય પણ નિશાળ પહેલાં ભણવું પહેલાં અને પછી જો બધું નિશાળનું અને સાહેબનું લેસન પૂરું થાય પછી આપણે ટાઈમ મળે તો ક્યાંક રખડવા જયા કરતા યુટ્યુબને ટાઈમ દેવાનું તો વિચારો તો એમાં કંઈ કારણ નથી. ગેમના વિડીયા હે કે ઘરના કોઈ રાજી હોય તો તમે વ્લોગ બનાવી શકો કે ટ્રાવેલિંગનું હોય કે સારા દેવસ્થાન હોય અને બાકી તમે યુટ્યુબમાં ઘણાને એ પણ ખબર નહીં કે ભાઈ વિડીયો કેમ અપલોડ કરવો, વિડીયો એડિટ કેમ કરવો, તો અત્યારે હરેક માહિતી યુટ્યુબમાં મળે પણ તમારે હિન્દીમાં સર્ચ કરવું પડે કે યુટ્યુબ પર વિડીયો કેસે અપલોડ કરે, કેસે એડિટ કરે, ચેનલ કેસે બનાવે, તો બધી માહિતી તમને મળી જાય, કોઈને પૂછવા પૂરતું નથી અત્યારે. તો યુટ્યુબમાં સર્ચ મારી તમને જે પણ માહિતી જોતી હોય તે મળી જશે. જય હિન્દ, જય ભારત. જો નાતીબેન રસોઈ બનાવે, પછી દવા છાંટે, પછી નેદતા હોય, પછી કલુડિયા હાચે, ઢોર ધોવે, રસોઈ બનાવે, બધું કામ કરતા કરતા આ કરે છે. હા, સીતાફળ લેવા માટે એ પેલા ધારિયા ઉપર ચડીને હું ગયો હતો ત્યારે મને સીતાફળ આપ્યા. આ બધામાં બી માનવીએ હું કહું બેટા આટલું બધું ન દેવાય, આ તું દીકરી છો, એટલે એ પ્રેમ છે સાચો મહત્વનો. જોગાજું જો આવા બે વિદ્યાર્થી આપણા છે, એક પિયુષભાઈ મહેતા, આપણે અત્યારે મહેતા સાહેબ છે પ્રિન્સિપાલ એના શાળા,
આજે 113મું રઘુરાજાનું પ્રવચન છે, એમાં 105 થી 110 મિનિટમાં એ મારો ઉલ્લેખ કરે છે ગુરુ તરીકેનો. મને બહુ આનંદ થયો. બાકી ગામમાં એ બધાને યાદ કરતા જ હોય. જે પસંદગીનું પાત્ર મળતું જાય બરોબર, એમાં તમને જેમાં રસ છે એમાં ઘૂસો. એટલે તો અત્યારની 20ની તો 2020ની જે શિક્ષણ નીતિ છે ને એ પણ આવું કહેવા માંગે છે. અત્યારે નવી શિક્ષણ નીતિ બહાર પડશે તો એ વ્યવસાય લક્ષી શિક્ષણ ઉપર વધારે ભાર દીધો કે તમારામાં શું સુસુપ્ત શક્તિઓ પડેલી છે, અને એ વિદ્યાર્થીઓમાંથી જે અમુકને આપણે દેખાતી હોય, વધારે તો શિક્ષકોને ખબર હોતી હોય, પણ અમુક બાળકને એ ખબર નથી હોતી કે મારામાં સમાયેલી શક્તિ. ગણન ભજનમાં એટલો બધો રસ હોય, એટલું બધું ગીત સુંદર મજાના લય હોય, તાલ હોય, ઢાળ હોય, સૂર હોય એવા, તો એના ઉપર ફોકસ કરો બરોબર. તમે ગીતાબેન રબારીનું નામ સાંભળ્યું હશે, એ નરેન્દ્ર મોદીના પ્રોગ્રામમાં પહેલો પ્રોગ્રામ કર્યો હતો. એ નાની હતી, સ્કૂલમાં ભણતી હતી ત્યારે તેમને 250 રૂપિયા પહેલું સ્ટેજ પ્રોગ્રામ, એટલે કે પોતે સ્કૂલની અંદર સ્ટેજ કર્યો અને 250 રૂપિયા જેવું ફંડ ત્યાંથી એમને મળવા પાત્ર થયું. અને ત્યાંથીની સફર સેટ ક્યાં સુધી લઈ ગઈ છે, અત્યારે દુનિયાના ગમે દેશની અંદર પોતે જાય છે. તો આ હકીકત છે બરોબર ને. તમને ખબર હોવી જોઈએ કે તમારી અંદર શું શક્તિ પડેલી છે. અમુકને એવું પેઇન્ટિંગ આવડતું હોય, સરસ મજાનો ફોટો દોરી દે, તમે ઊભા હોય તો તમને ઊભે ઊભા એ જ પ્રમાણે તમારું ચિત્ર આખું કંડારી તમને આપે. તો આ બધી શક્તિઓ છે. ઘણા શિલ્પકાર હોય, ઘણી બધી મૂર્તિઓ બનાવે પથ્થરમાંથી બરોબર. તો આ આપણે કંડારેલું જીવનનું સાસું સત્ય આ છે. આ સત્યને સંભાળતા રહેજો બરોબર. દરેક વિદ્યાર્થીને હું તો કહું છું વારંવાર, અમારે તો પ્રાર્થના સભા એ થતી જ હોય, અને આ પ્રાર્થના સભાની અંદર વિદ્યાર્થીના જીવનની અંદર ક્યાં રસ્તાથી પોતે આગળ વધે અને પોતાનો જીવન નિર્વાહ માટે પોતે પ્રયત્નો કરે એવા શુભાશીષ હું આપતો હોઉં સતત ને સતત બરોબર. વધારે અમારે દાપડા ભાઈને આપું એના વિશે વાત કરે. અમારામાંથી કોઈ અભિપ્રાય વિદ્યાર્થી માથે આપે? સાહેબ એ લીલાભાઈ ઘણું બધું કહી દીધું બરાબર. આપણે આ બધું આધુનિક ટેકનોલોજી છે અને સમયની સાથે રહેવું જરૂરી છે. કારણ કે જે પ્રાચીન સમયમાં આપણે જે રીતની સિસ્ટમ હતી એ પ્રમાણે આપણે હાલતા હતા. અત્યારે આપણે મોડર્ન ટેકનોલોજીમાં આવી ગયા છીએ. અત્યારે કેવું કેવું થાય છે દેશ દુનિયામાં ગામમાં, તો એની સાથે આપણે સુમેળ અને તાલ બાંધીને આપણે જીવતા શીખવું પડે. એટલે આધુનિક ટેકનોલોજી છે આ બધું, એની અંદર તમે ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય કે આ બધું, એ બધાની અંદર તમારે સતત કઈક પ્રેરણા લેતી રહેવાની છે અને સતત મહેનત કરતો રહેવાનું છે. અને તમે બધાને નોકરી મળવાની નથી બરાબર, એટલે બધાએ પોતાની રીતે આ બધી બાબતોમાં જોડાયેલું રહેવું. જેને જેવી શક્તિ પડેલી છે સુસુપ્ત એ બધી ખીલવવાની છે બરાબર છે. અને ગાંધીજી એમ કહ્યું છે કે માણસ છે ખરું શિક્ષણ શું છે, તો કે જે તમારી સુસુપ્ત શક્તિઓને બહાર લાવે એ તમારું ખરું શિક્ષણ છે બરાબર. તમારી અંદર જે પડેલી જે શક્તિઓ છે ને બહાર કાઢવાનું કામ છે ને એ જ ખરું શિક્ષણનું કાર્ય છે. એટલે આપણે બધાએ નોકરી મેળવવાના નથી, એટલે આપણામાં જે ટેલેન્ટ પડેલી છે એને આપણે ઓળખવાની છે ટૂંકમાં, કે મારામાં કઈ ટેલેન્ટ છે. અને તમને જે વસ્તુ ગમતી હોય એ તમારે કરવાની છે. એટલે 100% તમે એમ આગળ સફળ થવાના છો. કારણ કે જેને ગમે ને બરાબર છે, જેનું જે ઉગે ને જેને એને કોઈ ન ઉગે બરાબર. આપણે ઉગવું જોઈએ કોઈ પણ વસ્તુની અંદર, અને ઉગી જાય ને આપણને એટલે તરત જ આપણે એ વસ્તુમાં 100% સફળતા પ્રાપ્ત કરી શકીએ. અને આપણે બધા આ બાબતમાં આધુનિક ટેકનોલોજીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીએ અને આપણે સફળ થવાનું છે એક કે બીજી રીતે. અસ્તુ ધન્યવાદ. જે આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણી શાળાને ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા નાથીબેન, તમારી જેમ જ નાથીબેન અહીંયા ભણતા અને આજે એ યુટ્યુબર બન્યા છે, એટલે કે બ્લોગર બન્યા છે, ખૂબ આગળ વધ્યા છે. હું એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અને બીજી વસ્તુ, આપણે કેરિયર કાઉન્સેલિંગની અંદર જોયું છે કે ઘણી બધી એવી ક્ષિતિજો છે કે જે હજી સર કરવાની બાકી છે. અસંખ્ય ક્ષેત્રો એવા છે કે જેમાં હજી ખેડાણ નથી થયું અને ખેડાણ થઈ શકે એવું છે રોજગારી માટે. તો
વસ્તુ છે એ શોધવાની છે, એ આપણે શોધી છે અને એ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે એણે એક બહુ ઊંચું મકામ હાસિલ કર્યું છે એમ કહી શકીએ આપણે. એટલે હું તો એમને અભિનંદન આપું છું. પણ આપણે એની પાસેથી કંઈક જાણીએ કે આ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો કઈ રીતે આગળ વધી શકાય. એક શિક્ષક તરીકે કે આચાર્ય તરીકે નાતીબેન છે એ અમારા માટે ગૌરવ લીધા જેવી વ્યક્તિ, એટલા માટે છે કે એણે એક નવું ક્ષેત્ર શોધ્યું અને એમાં એ ખૂબ સક્સેસફુલ થયા છે. હું એમના વિડીયો ક્યારેક ક્યારેક યુટ્યુબમાં હું જોતો હોઉં છું. 36,000 લોકો એના વિડીયો જુએ છે, બહુ મોટો આંકડો કહેવાય. તમે ક્યારેક એક નાનકડો 15-20 સેકન્ડ નો વિડીયો બનાવીને મૂકશો ને તો અઠવાડિયે 50 જણા નથી થતા આપણે. અને એ એટલા બધા આગળ વધ્યા છે કે તે ખૂબ સારી બાબત છે. હજી એવા ઘણા બધા ક્ષેત્રો છે કમાવું, એટલે એવું નથી તલાટી કે શિક્ષક કે પોલીસ કે આ 4-5 ક્ષેત્રો જે આપણે ધારીએ છીએ એવું નથી. અસંખ્ય તકો છે, આપણને શોધતા આવડવું જોઈએ. તમે જે વિડીયો જોઈ રહ્યા છો આર બુજુ વ્લોગ્સ, જે યુટ્યુબમાં દરરોજ નવા નવા વ્લોગ્સ મૂકે છે, તો અમારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં નવા એને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આ અમારો કાયમીનું તો નથી પણ થોડું ઘણું આવડે છે એ પ્રમાણેનું અમે બોલી દીધું. તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આપણે પણ ઘણા લોકો એવા હોય છે, ભાઈઓ માંથી પણ ઘણા બધા એવા છે જે યુટ્યુબ ચેનલ ખોલી છે, તેમને થોડો ઘણો પ્રયત્ન કરે છે પણ એ પણ બહુ સારું છે. જે અમુક લોકો હોય છે તેને ભણવામાં ઇન્ટરેસ્ટ હોતો નથી પણ બીજી બધી બાબતોમાં ઇન્ટરેસ્ટ હોય. જેમ નાથીબેન ને અમારે સ્કૂલે આવ્યા એ બદલ અમને બહુ જ આનંદ આવ્યો. આજે તમે આવ્યા અમને થોડું ઘણું સમજાવ્યું યુટ્યુબ વિશે. બાકીબેન છે, બે છે અને આપણા ગામના દીકરી છે, તો આપણે ગર્વની બાબત છે, આપણા ગામ માટે ગર્વની બાબત છે. થેન્ક યુ. ખૂબ જ અમને ભાવ પ્રેમ આપ્યો હતો એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો સાહેબ. અમે હંમેશા આવકારીએ છીએ, ગમે ત્યારે આવી શકો. અને આ સાહેબ ને તો તમે ઓળખતા જ હશે. હા, ઘરે આવી ગયા તો વિડીયો બનાવે તો એ આજે નહોતા આવ્યા. અમારા ગામના જ છે અને અમારા ટીમ્બા જ છે. અમે બધા એકલો પ્યાર અને શોકો ટાઈપો તો બધા આખા સ્ટાફ નો હું ખૂબ ખૂબ આભાર માનું. બધા વિદ્યાર્થીઓ એટલા ખુશ થઈ ગયા ને, તમામ બાળકોને બહુ માહિતી આપી, એમાં ખૂબ મજા આવી, જાણવાનું ખૂબ મળ્યું અને અમારા બાળકો પણ આવી પ્રગતિ કરશે એવી અમને આમાંથી પ્રેરણા નાથીબેન અને તમારા તરફથી મળે છે. ખૂબ 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 આભાર. શુભભાઈ, જે ક્લાર્ક છે અહીંના, તો ફાઇનલી જો ખૂબ જ આનંદ થયો અને અમે ધાર્યા બહાર અહીંયા વ્લોગ બની. બધા વિદ્યાર્થીઓનો એટલો પ્રેમ, બધા શિક્ષકોનો, આચાર્યનો, બધાનો ખૂબ ખૂબ આભાર અને દિલથી બધાને થેન્ક યુ કે મજા આવે. અને હજી અમે નિશાળમાં છે પણ અમે છત ઉપર આવી ગયા કે થોડુંક વ્યૂ બતાવી. અને જો અત્યારે વિદ્યાર્થીઓ બધા ભણે છે અને અમને અત્યારે હે ને ભણે છે, 15-20 મિનિટ એનો ટાઈમ આપ્યો. હવે આપણે જાજુ એનો ટાઈમ નથી બગાડો, બધા ભણે છે એટલે કોઈને હે ને આપણે રૂમમાં કે જવાનું થતું નથી. થોડુંક વ્યૂ બતાવી દઈએ. અને
જો આપણે આઠમાં નો રૂમ હે બરાબર જ ખૂબ જ મજા આવી અને હું માઇક માં બોલતી હતી ને કઈ બોલી જ ના શકી મેં કીધું હું કઈ નહીં બોલી શકું નર્વસ થઈ જાય કોઈ દી માઇક એક તો એવડું આઠમાં ને લીધું હોય પાછો સ્ટીરિયો ચાલુ અને એટલા વિદ્યાર્થી અને એટલા શિક્ષક એટલે થોડીક નર્વસ થઈ ગઈ હતી અને જો મસ્ત ને આપણે સ્કૂલ નો વ્લોગ બનાવ્યો હવે જમીને વિચાર હે જવાનું વાળી હવે જમીને હવે કેટલા વાગી ગયા છે એક થઈ ગયો છે સાડા બાર સાડા બાર